આયોજક છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ, હેલ્ડ બાય 50 કન્ટ્રીઝ. જોઈન IIHM. રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો. ઉત્તર ગુજરાત, કચ્છમાં વાતાવરણમાં પલટા સાથે છવાયા વાદળ. વહેલી સવારે અચાનક ઠંડીના પ્રમાણમાં પણ વધારો. રાજ્યની માણાવદર અને ધ્રાંગધ્રા બેઠકની જાહેર થઈ શકે છે પેટા ચૂંટણી. લોકસભા ચૂંટણીની સાથે જ પેટા ચૂંટણીની પણ સંભાવના. અમદાવાદમાં છેલ્લા 22 વર્ષથી બીમારીથી પીડિત પુત્રી માટે ઈચ્છા મૃત્યુની માંગ. માતા પિતાએ હાઈકોર્ટમાં કરી પિટિશન. ભારતની એર સ્ટ્રાઇકમાં 200ના મોતનો યુએસમાં રહેતા પાકિસ્તાની એક્ટિવિસ્ટનો દાવો. એક વિડીયો કર્યો રિલીઝ. પાકિસ્તાનના જોઠાણાનો થયો પર્દાફાશ. આપકો યે બતાયે કલ 200 બંદા ઉપર ગયા થા. યુએનમાં ચીનની અવડચંડાઈ. મસૂદ અઝહર વિરુદ્ધ ભારત પાસે માંગ્યા પુરાવા. પ્રાયોજક છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ, હેલ્ડ બાય 50 કન્ટ્રીઝ. જોઈન IIHM. નમસ્કાર, હું યશ. ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. સમાચારો પર નજર કરીએ. મહત્વપૂર્ણ સમાચારો. નડિયાથી કિન્નરના વેશમાં આવેલા બે પુરુષોની ધોલાઈ કરવામાં આવી છે. બે પુરુષોએ એક મહિલાની સાથે છેતરપિંડી કર્યાનો આરોપ પણ લાગ્યો છે. સોનાની બંગડી કાઢીને લઈ જતા હોબાળો પણ મચાવવામાં આવ્યો. બંને શખ્સોએ ટોળાએ મેથી પાક ચખાડ્યો છે. બંને વ્યક્તિ રાજકોટના પડધરીના રહીશો હોવાની પણ શક્યતા છે અને માર માર્યા બાદ બંનેને લોકોએ પોલીસ હવાલે કર્યા છે. તો બે પુરુષો કિન્નરના વેશમાં આવ્યા હતા. મહિલા સાથે છેતરપિંડી કર્યાનો આરોપ છે. સોનાની બંગડી પણ કાઢીને લઈ જતા હોબાળો મચાવવામાં આવ્યો. લોકોએ તેમને પકડી અને મેથી પાક ચખાડ્યો છે. દ્રશ્યો જે જોઈ શકાય છે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા યોગેન દરજી. જી યોગેન, કિન્નરના વેશમાં બે પુરુષો આવ્યા, છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો, મહિલાઓને પણ પરેશાન કરી. હાલમાં શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે? યસ, આ ઉત્તમ પાર્ક સોસાયટીની ઘટના છે. નડિયાદની પોસ્ટ વિસ્તાર છે નડિયાદનો, જ્યાં સવારના સમયે આ કિન્નરના વેશમાં બે પુરુષો આવ્યા હતા. એક પૈસા પાત્ર જે પરિવાર છે તે પરિવારમાં તે લોકો બંગલામાં ઘૂસ્યા હતા અને મહિલાને ઉલ્લુ બનાવવાનો પ્રયાસ કર્યો હતો કે તમારા ઘરમાં પૈસો તો છે પણ પૈસો ટકતો નથી, તમારે વિધિ કરવી પડશે. પછી પૈસા મૂકવાની વાત કરી અને મહિલાએ જયારે પૈસા આપવાની ના પાડી ત્યારે તેના હાથમાં જે સોનાની બંગડીઓ હતી તે સોનાની બંગડીઓ કઢાવીને તેઓએ લોટાના પાણીમાં મુકાવી અને ત્યારબાદ એ બંગડીઓ લઈને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ બૂમા બૂમ કરતા સોસાયટીના લોકો રહીશો એકત્ર થઈ ગયા અને આજે કિન્નરના વિશ્વમાં બે વ્યક્તિઓ આવ્યા હતા, તેમને ઢોર માર મારી અત્યારે પોલીસના હવાલે કર્યા છે. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીજોરજી યોગીન, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આગળ વધીએ સમાચાર. વડોદરાથી માલાબાર ગોલ્ડ શોરૂમમાંથી બે મહિલાઓ એક જ સેકન્ડમાં 4,38,000 સોનાની બંગડીઓ ચોરી ગઈ. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. 11 વાગ્યાની આસપાસ બે મહિલાઓ માલાબાર ગોલ્ડ શોરૂમમાં પહોંચી ખરીદીના બહાને 15 મિનિટ સુધી સેલ્સ ગર્લ પાસેથી અનેક બંગડીઓ કઢાવી અને નજર ચૂકવી ચોરી પણ કરી લીધી. એક મહિલાએ બોક્સમાંથી 4 બંગડી કાઢી અને બીજીએ ઓઢણી છુપાવી ઓઢણીમાં તે બંગડીને છુપાવી દીધી અને ત્યારબાદ ત્યાંથી તેઓ ચાલતી પકડી. પરંતુ સીસીટીવી કેમેરામાં આખી તેમની કરતૂત પકડાઈ ગઈ છે. માત્ર એક જ સેકન્ડમાં 4,38,000 ઉઠાંતરી ચોરી કરી અને આ મહિલાઓ માલાબાર ગોલ્ડ શોરૂમમાંથી ફરાર થઈ ગઈ. જો કે તેઓ ત્યાંથી ગયા ત્યારબાદ સેલ્સ ગર્લને આભાસ થયો કે અમુક બંગડીઓ ખૂટે છે અને તુરંત જ પોલીસને જાણ કરાઈ. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ. જી રવિ, આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, સીસીટીવી કેમેરામાં તે કેદ પણ થઈ જતી હોય છે. હાલમાં શું અપડેટ આ મામલે પ્રાપ્ત થઈ રહી છે? પોલીસ કેવી રીતે તપાસ કરી રહી છે? બિલકુલ યસ, જો વાત કરવામાં આવે તો વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલું આ એક શોરૂમ છે કે જ્યાં બે મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં સોનાની બંગડી ખરીદવા માટે પહોંચી હતી. ત્યાં સેલ્સ ગર્લ દ્વારા તેમને બંગડી બતાવવામાં આવી હતી. તે દરમિયાન
જયારે સેલ્સ ગર્લ્સ તેમને બંગડી બતાવતી હતી ત્યારે તેનું ધ્યાન ભટકતા તેમાં એક મહિલાએ બીજી મહિલાને બંગડીઓ આપી હતી અને તેને તેના જે ઓઢણી હતી ઓઢણીમાં તે બંગડીને સંતાડી દીધી હતી. મહત્વની વાત છે કે જે રીતના કુલ 4 જેટલી બંગડી માત્ર એક સેકન્ડમાં જ તેને ફેરવી લીધી હતી અને તેઓ ફેરવીને ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ત્યારબાદ જયારે જે બંગડીઓ બતાડી હતી સેલ્સ ગર્લને ત્યારે તેમાંથી બંગડી ઓછી હોવાના કારણે તેને સીસીટીવી કેમેરા તપાસ કરતા તેમાં સમગ્ર જે ભાંડો છે તે ફૂટી ગયો હતો. ત્યાર પછી કોત્રી પોલીસમાં સમગ્ર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હાલમાં આ જે બંને મહિલાઓ છે કે જેઓ એકદમ સારી રીતના શોરૂમમાં ખરીદી કરવા માટે આવ્યા હતા તેમને શોધખોળ કરી રહી છે. કારણ કે જે રીતના આ તો એક જગ્યાનો બનાવ છે, આવી અનેક જગ્યાઓ તેમને હાથ સાફ કર્યો હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. ત્યારે ચોક્કસથી આ પ્રકારની ઘટના બન્યા બાદ તમામ જે ચોકસીઓ છે વડોદરાના તેઓ પણ સતર્ક થયા છે. જી જરૂરથી રવિ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો વડોદરાની આ ઘટના છે કે જ્યાં એક સોનાના શોરૂમમાં બે મહિલાઓ પ્રવેશી, તેમણે ઘણા સમય સુધી ત્યાં ઉપસ્થિત સેલ્સ ગર્લ પાસેથી અલગ અલગ બંગડીઓ કઢાવી જોવા માટે અને ત્યારબાદ બંગડીઓ સેરવીને પલાયન થઈ ગઈ. સ્મૃતિ ઈરાની હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છો, સાંભળીએ. અવેલેબલ ઇન ધ પબ્લિક ડોમેન. સિન્સ આઈ ડુ નોટ રિપ્રેઝન્ટ ધ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી, ઇટ વુડ બી આઈ થિંક નોટ પ્રોપર ફોર મી to represent them or speak on their behalf. I am sure, given evidence that is available to investigative agencies, given the judicial process that will ensue, justice will be done. But answers should be forthcoming from Mr. Gandhi as to why he has a special relationship with arms dealer Sanjay Bhandari. Did he sell away the needs of defense of our country for small parcels of land? Vikas Bhadauria. जैसा कि मैंने कहा, न्यूज के संदर्भ में और विशेष एक पत्रकार महोदय जो इस सभागार में उपस्थित हैं, उन्होंने स्वयं अपनी इन्वेस्टिगेशन से इस बात को उजागर किया कि किस प्रकार से यूरोफाइटर के प्रतिनिधियों से राहुल गांधी स्वयं मिले हैं. ये भी कहना उचित होगा कि वर्तमान में ईडी के साथ साथ बाकी जांच एजेंसीज संजय भंडारी पर जो इन्वेस्टिगेशन कर रही हैं उनमें से एक डिफेंस के सौदे के संदर्भ में हुआ है. ये भी कहना उचित होगा कि राफेल की फाइलों के संदर्भ में जब संजय भंडारी की चर्चा होती है तो डिफेंस डिपार्टमेंट से फाइलें चुराकर डिफेंस कॉन्ट्रैक्टर्स को कैसे इन्फॉर्मेशन दी जाए उसके बारे में भी संजय भंडारी का इन्वॉल्वमेंट पाया जाता है. ये भी कहना उचित होगा कि संजय भंडारी रॉबर्ट वाड्रा के मध्य में रिलेशनशिप पहले ही बेनामी प्रॉपर्टीज लंदन में है उसके संदर्भ में स्थापित हो चुकी हैं. आज जो पत्रकार वार्ता हमने की है उसमें हमने दिखलाया कि रॉबर्ट वाड्रा का मात्र संबंध नहीं है संजय भंडारी के साथ, बल्कि पत्रकारों के माध्यम से जो जानकारी पब्लिक में आई है उसमें राहुल गांधी स्वयं एक आम डीलर के फाइनेंस के माध्यम से जमीन खरीद पाए हैं. ये तथ्य अब जांच एजेंसीज पर निर्भर है कि किस प्रकार से वो इन्वेस्टिगेशन के माध्यम से न्यायपूर्वक नतीजे पर पहुंचे. लेकिन राहुल गांधी को अब जवाब देना पड़ेगा कि उनके और संजय भंडारी के मध्य में ये विशेष रिश्ता क्या है. जेपी यादव. यस. I will only say this, sir, because I have not heard Mr. Hegde's statement first hand. It would. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને સંજય ભંડારીના સંબંધોને લઈને હવે સવાલ ઉઠાવ્યા છે. આગળ વધીએ સમાચારમાં. તો ગુજરાત કોંગ્રેસના મંત્રી પદેથી હાજી જુમા રાયમાએ રાજીનામું આપી દીધું છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને પત્ર પાઠવીને નારાજગી વ્યક્ત કરી, પક્ષમાં તેમનું તથા મુસ્લિમ સમાજનું સન્માન ન જળવાતું હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. જણાવી દઈએ કે ગુજરાત કોંગ્રેસના મંત્રી પદેથી હાજી જુમા રાયમાએ
રાજીનામું આપી દીધું છે અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને પત્ર પાઠવીને રાજીનામું સોંપાયું છે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા રાજેન્દ્ર. રાજેન્દ્ર, જાણવા માંગીશું કે જે રીતે હાજી જુમા રાયમાએ રાજીનામું આપ્યું છે, કયા કારણો રહ્યા તેમના રાજીનામા પાછળના? જી, વાત કરીએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી પ્રદેશ મંત્રી તરીકે હાજી જુમા રાયમાએ રાજીનામું આપતા રાજકીય માહોલ પણ ગરમાયો છે. લોકસભાની ચૂંટણી બારણે જયારે ટકોરા મારી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો પણ તૂટી રહ્યા છે, ત્યારે સંગઠનના નેતાઓ જે કોંગ્રેસના કારોબારીમાંથી આ મુસ્લિમ નેતાએ રાજીનામું આપતા ચકચાર મચી જવા પામી છે. તેમનું અને તેના સમાજનું માન ન જળવાતું હોવાની એમણે 4-5 પાનાનો લેટર લખી અને ઉલ્લેખ પણ કરેલો છે. જી જી, જરૂરથી આભાર આપનો તમામ માહિતી આપવા બદલ રાજેન્દ્ર. આગળ વધી રાજ્યના વાતાવરણમાં અચાનક જ પલટો આજે જોવા મળ્યો. ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણમાં પલટા સાથે વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું. વહેલી સવારે ઠંડીના પ્રમાણમાં પણ વધારો નોંધાયો. અમદાવાદમાં તાપમાનનો પારો વહેલી સવારે ગગડ્યો હતો તો ગાંધીનગરમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અમદાવાદમાં થોડા ઘણા છૂટા છવાયા છાંટા પણ પડ્યા હતા અને અચાનક જ રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જોવા મળી રહ્યું છે. ઠંડીનું પણ પ્રમાણ થોડું ઘણું જોવા મળી રહ્યું છે. વધુ માહિતી આપવા અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ઉદય રંજન. જી ઉદય, રાજ્યભરના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે, વાતાવરણ હવામાન વિભાગનું શું કહેવું છે આ વાતાવરણના પલટા પાછળ? જરૂરથી યશ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદની અંદર વાતાવરણ થયું, આખું વાતાવરણ જે છે એ પલટો થયો છે અને વાદળ થયું વાતાવરણ જે છે સવારથી જ જોવા મળ્યું હતું, ત્યારે હું કેમેરામેન જે સજા છીપાજેને વિનંતી કરીશ કે અમદાવાદના અવકાશીય જે દ્રશ્યો છે દેખાડવા માટેનો પ્રયત્ન કરીને કેવા પ્રકારનું ધુમ્મસ જે છે આખું નજરે પડી રહ્યું છે અહીંયા, એ પણ આપણે દર્શકોને દેખાડવા માટેનો પ્રયત્ન કરીએ. યશ, આજ વહેલી સવારથી આ જે વાદળછાયું વાતાવરણ હતું ત્યારે અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા છાંટા પણ પડેલા હતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત સહિત અમદાવાદના વાતાવરણમાં આખી આ અસર જોવા મળી રહી છે. આવતીકાલ સુધીમાં આખે આખું વાતાવરણ જે છે એ કદાચ ક્લિયર થઈ જશે, સ્કાય જે છે તમને એકદમ ક્લીન જોવા મળશે અને હવે પછીની જો શરૂઆતની વાત કરવામાં આવે એટલે કે આજનો દિવસ પૂરો કરી આવતીકાલથી ગરમીનું જે પ્રમાણ જે છે એ વધુ કદાચ જોવા મળશે અને જે પ્રમાણે અમદાવાદની ગરમી જે છે એ આખા ગુજરાતની અંદર વખાણે છે એ પ્રમાણે ગરમીની શરૂઆત થઈ જશે. બીજું જો જ્યોતિષની દ્રષ્ટિએ હું આપને વાત કરું યશ, તો જે અંબાલાલ પટેલ છે એમણે પણ એક આગાહી કરી કે રાજ્યમાં જે આખો વાતાવરણનો પલટો જોવા મળશે અને આ પ્રકારનો આખો એક યોગ પણ બનેલો છે. આવતીકાલથી પવન જે છે વધારે ફૂંકાવાની પણ શક્યતાઓ એ જણાવી રહ્યા છે. 16 માર્ચ સુધીમાં ઉત્તરીય જે પર્વતીય દેશ છે તેમાં ભારે બરફવર્ષાની શક્યતાઓ નજરે પડી રહી છે. આ સિવાય 18 માર્ચથી ગુજરાત અને અમદાવાદની અંદર ગરમીનો જે છે એ વધારો જોવા મળશે. તો આ આખી અસર જે છે અત્યારે વાતાવરણમાં આ જોવા મળી રહી છે અહીંયા. અને અમદાવાદની વાત કરવામાં આવે તો ગરમી જે છે અત્યારે હું આ ટેરેસ ઉપર છું તો અહીંયા પણ ગરમીનો અહેસાસ જે છે યશ આપણને અત્યારે થઈ રહ્યો છે. એટલે હું કહી શકાય કે આ એંધાણ છે કે ગરમીની શરૂઆત થવાની છે અને અમદાવાદીઓ જે છે ગરમીથી બચવા માટેના રસ્તાઓ જે છે એ અપનાવી લે. યશ જી, જરૂરથી ઉદય, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો રાજ્યભરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. અમદાવાદ શહેરમાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગળ વધીએ સમાચારો સુરતથી. સુરતમાં જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે અને 50થી વધુ પેઢીઓ પર તપાઈ બોલાવાઈ છે. 500 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડની તપાસ થઈ રહી છે. ખરીદ વેચાણ વગર જ બોગસ બિલ વેચવાનું આખું કૌભાંડ સામે આવી રહ્યું છે અને બોગસ બિલના બદલામાં 1% કમિશન પણ મળે છે. તો 500 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડની તપાસ થઈ રહી છે અને 1 બોગસ બિલ પર 1% કમિશન પણ જે તે કંપની બોગસ બિલ બનાવે તેમને મળતો હોય છે. તો 50થી વધુ પેઢીઓ પર જીએસટી વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે.
આગળ વધીએ. પંચમહાલના ગોધરામાં ખાનગી ટાવર એજન્સી સામે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ભૂરાવાવ વિસ્તારમાં મોબાઈલ ટાવર લગાવવાની કામગીરી થતા સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ દર્શાવ્યો. મોબાઈલ ટાવરના રેડિયેશનના કારણે હેલ્થ પર, સ્વાસ્થ્ય પર અસર થતા હોવાના કારણે સ્થાનિકો તેમના વિસ્તારમાં મોબાઈલ ટાવર નથી ઇચ્છતા. મળેલી માહિતી અનુસાર કલેક્ટરને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કલેક્ટરે પણ ટાવર એજન્સીઓ સામે કોઈ પગલાં ન લીધા. તેના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવ્યો. અમને જણાવી દઈએ કે અગાઉ પણ આ મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા. જો કે કલેક્ટરે ખાનગી ટાવર કંપની સામે કોઈ પ્રકારની કાર્યવાહી ન કરી અને સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં ટાવર લાગતા તેમના સ્વાસ્થ્યને અસર પહોંચે છે. આગળ વધીએ. સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ ઈચ્છા મૃત્યુની માંગ કરતો અમદાવાદમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. 22 વર્ષોથી બીમારીથી પીડિત પુત્રી માટે તેના માતા પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે અસાધ્ય બીમારીમાં સાજા થવાના કોઈ જ અણસાર નથી. હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિત પક્ષકારોને આ બાબતે નોટિસ આપી અને જવાબ માંગ્યો છે. અરજદાર દેવેન્દ્ર રાજગોર પોતે ફાર્માસિસ્ટ છે, દીકરીની માતા હાઉસવાઈફ છે, પિતા 3 વખત સબકોન્શિયસ થઈ ચૂક્યા છે અને પોતાના પછી કોણની ચિંતા સતાવતા તેમણે માંગ કરી છે કે 10-12 વર્ષ સુધીમાં તેમણે 2 ઓપરેશન કરાવ્યા છે, ફિઝિયોથેરાપીથી પણ સારવારનો પ્રયાસ કર્યો છે, તેમજ સેરેબ્રલ પાલ્સી નામનો છે યુવતીને રોગ અને તેમાં મગજ કામ નથી કરતું અને હલનચલન પણ નથી થઈ શકતી અને છેલ્લા 22 વર્ષોથી આ રોગથી પીડિત છે તેમની દીકરી, અને જેથી માતા પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી છે પોતાની દીકરી માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. આણંદમાં સોજિત્રા રોડ પર એક ખતરનાક અકસ્માત સર્જાયો. 4 દિવસ પહેલા થયેલ અકસ્માતના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. પુરપાટ ઝડપે જતી કાર રીતસર હવામાં ફંગોળાઈ ગઈ અને ત્યારબાદ કારમાં આગ પણ લાગી હતી અને આગમાં કાર ચાલક બળીને ભળતું થઈ ગયો હતો અને તેમનું મોત થયું હતું. તો હવે તે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પુરપાટ ઝડપે કાર જઈ રહી હતી, ડિવાઈડર નજરમાં ન આવ્યું, ડિવાઈડર સાથે કાર ટકરાઈ અને ત્યારબાદ હવામાં ફંગોળાઈ હતી. આ અકસ્માત બાદ કારમાં આગ ફાટી નીકળી, કાર ચાલક કારમાંથી બહાર ન નીકળી શક્યો. તરફ વેરાવળમાં પુરપાટ ઝડપે દોડતી એક કારે 2 લોકોને અડફેટે લીધા છે. 2 રાહદારીને અડફેટે લઈ અને અકસ્માત સર્જ્યો છે. બેકાબુ કાર જ્યુલર્સના શોરૂમમાં ઘૂસી ગઈ અને સદનસીબે બંને રાહદારીઓના જીવ બચી ગયા છે. જોઈ શકાય છે રાહદારીઓ ત્યાં ઊભા હતા રસ્તા પર અને તે દરમિયાન અચાનક જ બેકાબુ કાર આવી બંને રાહદારીઓને અડફેટે લીધા અને એક જ્યુલર્સના શોરૂમમાં તે કાર ઘૂસી ગઈ. હવેથી જાહેરમાં પબજી ગેમ રમ્યા તો સમજો ગયા. રાજકોટમાં પબજી ગેમ રમતા 7 યુવકો ઝડપાયા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આ 7 યુવકો ઝડપાયા છે. રાજકોટ પોલીસ કમિશનરે પબજી ગેમ નહીં રમવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે અને તેના ઉલ્લંઘન બદલ યુવકોને ઝડપી લેવાયા છે. રાજકોટ પોલીસે ગૂગલને પત્ર લખવાનો પણ નિર્ણય કર્યો છે. પત્રમાં જિલ્લામાં પબજી ગેમ કોઈ ડાઉનલોડ ન કરી શકે તે અંગે પણ રજૂઆત કરવામાં આવશે. મોરબીના સિરામિક ઉદ્યોગની હાલ જાણે માઠી દશા બેઠી છે તેમ કહી શકાય. કોલ ગેસી ફાયરને બંધ કરવાના એનજીટીના નિર્ણયથી હાલ મોટાભાગના કારખાના બંધ થઈ ગયા છે, જ્યારે હવે રાજસ્થાન સરકારે ગીટી ચિપ્સ અને ગ્રીન્સની સપ્લાય ઉપર 100% પ્રતિબંધ મૂકતા વધુ એક ઝટકો લાગ્યો છે. પ્રતિબંધના કારણે મોરબી સિરામિક ઉદ્યોગની ઉત્તમ ગુણવત્તાવાળી માટી ટાઇલ્સના પ્રોડક્શન માટે મળતી બંધ થઈ જશે અને ભવિષ્યમાં ટાઇલ્સની ગુણવત્તા બગડવા અને આંતરરાષ્ટ્રીય માર્કેટ ગુમાવવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ ટાઇલ્સના ભાવ વધવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. મોરબીની આસપાસ છેલ્લા વર્ષોમાં 600 કરોડથી વધુનું રોકાણ કરીને 35 જેટલા એકમો મટીરિયલ્સ પ્રોસેસ માટે જુદા જુદા ઉદ્યોગકારો કાર્યરત છે અને તેના કારણે મોરબીની આસપાસના 175 જેટલા સિરામિક કારખાનાને ઉત્તમ ગુણવત્તાવાળું રો મટીરિયલ મળી રહે છે. પરંતુ રાજસ્થાનમાં આધુનિક ટેકનોલોજીવાળા પ્લાન્ટ નથી,
પાણી નથી કે આર્થિક રોકાણ કરી શકે તેમ પણ નથી, તેથી તેનું ભંગાર જેમ ફેંકી દેવાયેલા મટીરિયલ્સને લઈ તેના પર ફેલ્ડસ્પાર પ્રોસેસ કરી અને ઉત્તમ ક્વોલિટી મટીરિયલ તૈયાર કરવામાં આવ્યું હતું. અત્યારે જે રાજસ્થાન ગવર્મેન્ટે જે બેન્ડ કરેલો છે, જે મટીરિયલ મોરબી આવતું બંધ થઈ ગયું છે તાત્કાલિક ધોરણે, એના કારણે હાલ પૂરતું મોરબીના દરેક યુનિટો માઇક્રોના બંધ થઈ ગયા છે. હા, કોઈની પાસે બે ત્રણ દિવસો મટીરિયલ હોય ચાલી, બે નંબરની વાત છે. બાકી અત્યારે 35 યુનિટો છે અમારે મોરબીમાં માઇક્રોનના, જે 600 કરોડના રોકાણથી સ્થાપિત થયેલા છે. એ લોકો ઉપર અત્યારે સંકટ એટલું છે ભયંકર કે બધા બંધ થઈ જશે. આને હિસાબે આપણે અસંખ્ય મજૂરો અને રોકાણને સીધી અસર થવાની છે, અને જે વર્લ્ડ લેવલની જે આપણે જે ક્વોલિટી આપવા માગે છે સિરામિક ઉદ્યોગો, તે હવે શક્ય નહીં બની શકે. તેની જે વ્હાઇટનેસ, સ્ટ્રેન્થ, અસંખ્ય એના પેરામીટર હોય છે આપણે કે જે અસર કરે છે. ત્યાંનું મટીરિયલ અત્યારે આપણે જે લઈએ છીએ ત્યાંનું બેડ મટીરિયલ છે, સૌથી ખરાબમાં ખરાબ મટીરિયલ, એને આપણે અહીંયા પ્રોસેસ કરી અને સારામાં સારું મટીરિયલ બનાવીએ છીએ, કારણ કે આપણી પાસે જે અત્યારે ટેકનોલોજી છે એ બહુ સારી છે. મોરબીમાં ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે કુલ 10 ડેમમાંથી 5 ડેમ હાલમાં ખાલીખમ છે, જેમાં બંગાવડી ડેમી 1, ડેમી 2, ડેમી 3 અને મચ્છુ ડેમનો સમાવેશ થાય છે. તો મચ્છુ 1, મચ્છુ 2, બ્રહ્માણી તેમજ બ્રહ્માણી 2 અને ધોળાધ્રોઈમાંથી જિલ્લામાંથી પીવા માટે પાણી મળી રહેશે. તો અન્ય ડેમમાં પાણીની અછતના કારણે ઉનાળાના સમયે ટેન્કર આધારિત ગામોની સંખ્યામાં વધારો થાય તેમ લાગી રહ્યું છે. તો સમગ્ર મોરબી જિલ્લાની જરૂરિયાત સામે 13.31% જ જળનો જથ્થો છે. મચ્છુ 2 ડેમમાં નર્મદાનું પાણી આવતા હાલ 12 ફૂટ ડેમ પાણી ભરેલું છે. ચોમાસામાં વરસાદ ઓછો હોવાથી અને ખેડૂતોને પાણીની તકલીફ પડતી હોય છે, અને ખેડૂતે એને જો કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દીધેલો હોવાથી પણ ખેડૂતોને શું હોય કે થોડો ઘણો માલ બચેલો હતો પણ એ પણ નિષ્ફળ ગયો છે. આ વર્ષે ખેડૂતોને ખરેખર જો પાણી ન મળે, ઉનાળાને તો અમે કોઈ જાતનું બાજરો તલીકી કોઈ જાતનું અમે વાવેતર ન કરી શકી, કારણ કે પાણીની પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે કે અમારે અત્યારે પીવાના પાણીના ગામડાની અંદર હાલાકી કફોડી બનતી જાય. પાણીના ચાર ગામને પીવા માટેનું પાણીનો ઉપયોગ અહીંથી જ કરવાનો થાય, અને આ ડેમમાં જો પાણી ન હોય તો પીવાની પણ પરિસ્થિતિ ખરાબ આવવાની ઉનાળામાં, તો એની આયોજન અત્યારથી આ લોકોએ કરવું પડે કે જેથી પાછળ પાણી દરેકને પીવા માટે મળે. ઢોરો પણ તૈસા મરી જશે અને કોઈ જગ્યાએ આરો નથી પાણી વગર, એટલે પાણીનું આયોજન આ લોકોએ અત્યારથી ગોઠવણ કરવી પડે કે જેથી બધાને પાણી મળી રહે. 10 ડેમમાં 5 ડેમ બિલકુલ ખાલી છે અને 5 ડેમમાં પાણી છે જ. ઉનાળા માટે કોઈ સિંચાઈનું આયોજન કરવામાં આવેલ નથી, પરંતુ જે 5 ડેમ છે તેમાં મચ્છુ 1, મચ્છુ 2, બ્રાહ્મણી 1 અને બ્રાહ્મણી 2 એમાં પાણી છે જ, અને એ પાણી ઉનાળા સુધી 30 જૂન સુધી પીવા માટે પર્યાપ્ત છે. સુરેન્દ્રનગરમાં પાણીની તંગીને લઈને સ્થાનિક મહિલાઓએ હોબાળો મચાવ્યો. ધોબી સોસાયટી અને વહાણવટી વિસ્તારમાં પાણીની તંગીના કારણે મહિલાઓ પાલિકાની કચેરીએ પહોંચી અને રજૂઆત કરી. તેમનું કહેવું છે કે એક બાજુ શહેરમાં અનેક જગ્યાએ પાણીનો વેડફાટ થતો હોય છે તો બીજી બાજુ અહીં લોકોને સાવ પાણી જ નથી મળી રહ્યું. અગ્રતી વલસાડના અલકાપુરીમાં હોટેલની દિવાલ ધરાશાયી થઈ છે. જેસીબી મશીન દિવાલના કાટવાળ નીચે દટાઈ ગયું. દુર્ઘટનામાં જેસીબીના ઓપરેટરનો આબાદ બચાવ થયો છે. દુર્ઘટનાના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો છે. અલકાપુરીના પ્રિયમ ચેમ્બર પાસેનો આ બનાવ છે કે જ્યાં એક હોટેલની દિવાલ ધરાશાયી થઈ ગઈ અને તે દિવાલ જે ધરાશાયી થઈ તેના કાટમાળ નીચે એક આખું જેસીબી મશીન ફસાઈ ગયું. જો કે જેસીબી મશીનના ઓપરેટરનો આબાદ બચાવ થયો છે. અલકાપુરીના પ્રિયમ ચેમ્બર પાસેનો આ બનાવ છે જેના કારણે હાલમાં રસ્તા પર ટ્રાફિક જામ પણ સર્જાઈ ગયો છે. હોટેલની દિવાલ અચાનક જ ધરાશાયી થઈ ગઈ અને ત્યાં જેસીબી મશીન હતું જે કામ કરી રહ્યું હતું, અને અચાનક જ દિવાલ ધરાશાયી થતાં જેસીબી મશીન ધરાશાયી થયેલ દિવાલના કાટમાળ નીચે આખે આખું ફસાઈ ગયું. જો કે આ દુર્ઘટનામાં સદનસીબે જેસીબી ઓપરેટરનો બચાવ થયો છે.
ભુજના લખપત તાલુકાના રણ સરહદે આવેલા ખટિયા પાસે 5000 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. છેલ્લા 45 દિવસથી ઉત્ખનન અહીંયા થઈ રહ્યું છે, જેના પ્રતાપે 5000 વર્ષ જૂના 250થી પણ વધુ માનવ કંકાલ ધરાવતું કબ્રસ્તાન મળી આવ્યું. કેરલા યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગના નેજા હેઠળ ઉત્ખનન દરમિયાન અવશેષો પ્રાપ્ત થયા છે. અહીં મળી આવેલી કબરો પૈકી 26નું ખોદકામ કરાયું છે, જેનો આકાર લંબચોરસ છે. દિવાલમાં વપરાયેલા પથ્થરોને વ્યવસ્થિત કટિંગ કરી અને ચણવામાં આવ્યા છે. આ અવશેષોનું દેશભરની યોગ્ય લેબોરેટરીમાં પરીક્ષણ કરાશે. આ સાઇટ માટે 2016માં કેરલા યુનિવર્સિટીમાં ખોદકામ પહેલા ડ્રોનથી સર્વે પણ કરવામાં આવ્યો હતો. તો કચ્છના લખપત ખાતે કેરલા યુનિવર્સિટી દ્વારા ઉત્ખનન કાર્ય કરવામાં આવી રહ્યું છે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા, અને તે દરમિયાન 5000 વર્ષ જૂના અમુક અવશેષો મળી આવ્યા છે. એક્ચુઅલી હમને જાન્યુઆરી સે વહાં પે એક્સકેવેશન ખટિયા મેં ચાલુ કિયા, તો ઉસકે બાદ મેં કરીબન અભી 45 ડેઝ સે ઉપર હો ચુકે હૈ, તો ઉસકે અંદર જો હમારા તો આ સાથે જ આ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી 24 કલાક. In association with Always લગેગા સ્વેટર આજ હી ખરીદા હૈ. આપકે ખેત કી ફસલો કો જાનવરો કે ઉપદ્રવ સે બચાઈએ, લગાઈએ વી મોક્સ ઝટકા મશીન. સંઘી સિમેન્ટ સાદી નહીં સંઘી માંગો.